પ્રજાજન ત્યાં બેઠેલી છે, બધાને ભગવાનના સ્વરૂપ જોઈને 10 પ્રકારના રસોનો અનુભવ થયો. મલ્લાનામ શનિન્દ્રનામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષમ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતે દ્વિદિતા રંગગત સાગ્રજઃ. જેટલા પણ પહેલવાન એ સભામાં બેઠેલા, કૃષ્ણના સ્વરૂપમાં વજ્ર કઠોર શરીર રૂપમાં દર્શન થયા, રૌદ્ર રસનો અનુભવ કરાવ્યો ભગવાને, સાધારણ મનુષ્યને નર રત્ન રૂપમાં ભગવાનના દર્શન થયા, અદ્ભુત રસનો અનુભવ થયો, સ્ત્રીઓને કામદેવના રૂપમાં ભગવાનના દર્શન થયા, શૃંગાર રસનો અનુભવ ભગવાનને કરાવ્યો, ભગવાનના દર્શન કરીને ગ્વાલ બાલો હસવા લાગ્યા, હાસ્ય રસનો અનુભવ કરાવ્યો, દુષ્ટ રાજાઓને દંડ દેવા વાળા શાસકોના રૂપમાં ભગવાનના દર્શન થયા, વીર રસનો અનુભવ થયો, જે વયોવૃદ્ધ સભામાં બેઠેલા હતા એમને પોતાના પુત્ર રૂપમાં ભગવાનના દર્શન થયા, વાત્સલ્ય રસનો અનુભવ થયો, કંસને સાક્ષાત મૃત્યુનો રૂપમાં ભગવાનના દર્શન થયા, ભયાનક રસનો અનુભવ કરાવ્યો, અજ્ઞાનીઓને વિરાટ સ્વરૂપમાં ભગવાનના દર્શન થયા, વિવત્સ રસનો અનુભવ થયો, યોગીઓને પરમ તત્વના રૂપમાં ભગવાનના દર્શન થયા, શાંત રસનો અનુભવ થયો, અને જેટલા પણ ભક્તો ત્યાં બેઠેલા હતા ભગવત દર્શન કરીને પોતાના ઈષ્ટ રૂપમાં ભગવાનના દર્શન થયા, કે યે તો મેરે ઈષ્ટ હૈ, ભક્તિ રસ કા અનુભવ ભગવાનને કરવાયા. 10 પ્રકાર કે રસો કા અનુભવ કરાયા. દેખતે હી દેખતે ભગવાન દોડતે હુએ કંસ કે સિંહાસન કી ઓર ભાગે. કંસ ને દેખા કે ભગવાન મેરી ઓર આ રહે હૈ, તલવાર નિકાલી, ભગવાન મંચ પે ચડે, જહા તલવાર સે કંસ ભગવાન પે પ્રહાર કરને જા રહા, ત્યાં ભગવાન એનો હાથ પકડ્યો અને મંચ ત્યાં નીચે ધક્કો માર્યો, અને જ્યાં મંચ થી નીચે કંસ પકડ્યો ભગવાને એની ઉપર છલાંગ લગાવી, જેમ હાથી ઉપર સિંહ છલાંગ લગાવે એ રીતે ભગવાને છલાંગ લગાવી, અને ભગવાન નું ભયાનક રૂપ જોઈને કંસ ના ત્યાં જ પ્રાણ નીકળી ગયા. સભામાં જય જય ઘોષ થવા લાગ્યો. બોલીએ જ વૃંદાવન કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનો ઉદ્ધાર કર્યો, જે સ્થાન પર આપે વિશ્રામ કર્યો એ વિશ્રામ ઘાટ, પછી કારાગ્રહમાંથી વસુદેવ દેવકીજી ઉગ્રસેન રાજાને મુક્ત કર્યા, એમને રાજા બનાવ્યા. આગળ ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર વસુદેવજીએ કર્યા, વિદ્યા અધ્યયન માટે સાંદિપનીના આશ્રમમાં મોકલ્યા, અને 64 દિવસમાં 64 પ્રકારની કલાઓ આપે શીખી, અને પછી મથુરામાં જ આપ બિરાજ્યા. મથુરામાં બિરાજીને ત્યાંની જે રાજ્ય વ્યવસ્થા છે સુચારૂ રૂપથી આપના નિર્દેશમાં ચાલવા લાગી. ધીરે ધીરે સમય વ્યતીત થયો, અને બ્રજનું સ્મરણ કરતા, બ્રજવાસીઓના નિષ્કામ પ્રેમનું સ્મરણ કરતા ઉદ્ધવજીને પાસે બોલાવીને, ઉદ્ધવજી જે ભગવાનના સખા છે, મહામંત્રી છે, પરંતુ સાથે સાથે ક્યાંક જ્ઞાનનું અભિમાન છે, તો એ અભિમાનને દૂર કરવા માટે ઉદ્ધવજીને સંદેશ પત્ર લખીને અને કહ્યું કે ઉદ્ધવ બ્રજ જાઓ, બ્રજ જાકે નંદ યશોદા કુ બ્રજવાસ્યન કુ ગોપી ગ્વાલ કુ મેરો સંદેશ સુનાઓ. ભગવદ આજ્ઞા માનીને ભગવાનના પ્રસાદી વસ્ત્ર ધારણ કરીને રથ લઈને ઉદ્ધવજી બ્રજમાં પધાર્યા. જ્યાં દૂરથી રથ આવ્યો, ગોપીજનો રોજ પ્રતીક્ષા કરતા હતા કે ભગવાન પધાર્યા. જોયું તો કૃષ્ણાકાર છે, મોટી મોટી ભુજાઓ, સુંદર નેત્ર, વિશાળ નેત્ર કમલ, જોઈને લાગ્યું કે પ્રભુ પધારી રહ્યા છે. પણ જેમ રથ પાસે આવ્યો જોયું કે આ તો ભગવાન નથી, પૂછ્યું કે આપ કોણ, તો કે હું મથુરાથી આવ્યો છું ને ભગવાનનો દૂત છું ને તમારા માટે સંદેશ લઈને આવ્યો છું. લાગ્યું કે સંદેશમાં ક્યાંક આવવાના સમાચાર ભગવાને મોકલ્યા હશે, પરંતુ આ તો આવીને જ્ઞાનની વાત કરવા લાગ્યા, નિર્ગુણની વાત કરવા લાગ્યા, નિરાકારની ચર્ચા કરવા લાગ્યા. ત્યારે ગોપીજનોને ખબર પડી કે આની સાથે આપણા હૃદયની વાત કરવા જેવું નથી, કારણ કે આ આપણા મનની ભાવની સમજે, આ તો જ્ઞાની છે અને એ આપણા પ્રેમની વાત નહીં સમજે, ઓલા નિર્ગુણ નિરાકારની વાત કરે. અને એ જ સમયે એક ભ્રમર ગુંજાર કરતા ત્યાં આવ્યું, ગોપીઓના ચરણને સ્પર્શ કરવા લાગ્યું,
અને એ ભ્રમરને નિમિત્ત બનાવીને જે ગોપીઓએ ગીત ગાયું એનું નામ ભ્રમર ગીત. જ્યાં ભ્રમર આવીને ચરણોનો સ્પર્શ કર્યો ગોપીઓના, ત્યાં એ ભ્રમરને નિમિત્ત બનાવીને ગોપી કહેવા લાગી, મધુપ ગીતવ બંધો માં સ્પૃશાંગ્રી સપત્ન્યા કુચવિ લુલિત બાલા કુંકુમશ્મેર શુભિર્નઃ વહતુ મધુપતિસ્તન્માનિનીનાં પ્રસાદમ યદુ સદસી વિડંબ્યં યસ્ય દૂતસ્વમિદ્રુ. ભ્રમરને જોઈને ગોપી કહેવા લાગી, હે મધુર, તું અમારા ચરણનો સ્પર્શ ન કર, કારણ કે તું કપટીનો સખા છે. અમારા પેરને, અમારા ચરણને સ્પર્શ ન કર. અમે જોઈ રહ્યા છીએ કે કૃષ્ણએ જે વનમાલા ધારણ કરેલી છે અને એ વનમાલા અમારી સોતનોના દ્વારા એ માલા મસલેલી, અને એ મસલેલી માલા ઉપર તું બેસીને આવ્યો છે. અમે જોઈએ છીએ કે તારી મૂછ ઉપર, એ માલા પર લાગેલું કેસર એ તારી મૂછ ઉપર અમે જોઈ રહ્યા છે, અને એ કેસરનો સ્પર્શ તું અમને કરાવે છે, એ અમે કઈ રીતે સહન કરી શકીએ? દૂર જા ભ્રમર, અમને સ્પર્શ ન કર. અહીંયા ઉદ્ધવજીની જે પણ જે મૂછ છે એ કેસર વર્ણની છે. સકૃત દરસુધામ સ્વામ મોહિની પાયયિત્વા સુમનસૈવ સદસ્યજે સ્માં ભવાદ્ર પરિચરતિ કથમ તત્પાદ પદ્મં તુ પદ્મા રમિવતરત ચેતા ઉત્તમ શ્લોક જલ્પે. હે ઉદ્ધવ, મહામંત્રી પદ પાયો હે તાતે કરત બખાન, ઉદો છોડ કપટી કી બાત, જેવો આ ભ્રમર કાઢો એવો તારો નાથ પણ કાઢો. આ ભ્રમર પણ એક પુષ્પ પર ન રહે, એક જગ્યાએ રસ લઈને પાછા બીજા ફૂલમાં જઈને બેસી જાય. તારો નાથ પણ એવો જ છે, તો એવા કપટીની કથા અમને ક્યાં સંભળાવે છે? આ જ્યારે બ્રાહ્મણની યોનિમાં જન્મ થયા ત્યારે એમણે કોઈ સારા કર્મ ન કર્યા. બોલા ભિક્ષા માંગવા માટે ગયા બલિરાજાને, ત્યાં ગયા વામન રૂપ ધારણ કરીને, ઓલો તૈયાર થઈ ગયો આપવા માટે, અને લેવાનો સમય આવ્યો ત્યારે તો વિરાટ રૂપ ધારણ કરી લીધું. તો બ્રાહ્મણ રૂપ ધાઈને પણ ધારણ કરીને આ કપટ જ કરે છે. અરે ઓલા રામચંદ્રજી એ સમયમાં પણ આમને કઈ સારા કામ ન કર્યા. ઓલો બાલી તો એના ભાઈ સાથે લડતો હતો, યુદ્ધ કરતો હતો, ને એને છીપાઈને મારી દીધું, એને સંતાઈને માર્યું. તો આ છલ કપટ કરતા જાણે છે. ઓલી સૂર્પનખા તો આને પ્રેમ કરતી હતી, અને ઓલી એક પત્નીના મોહ ના લીધે, એક સ્ત્રીના મોહ ના લીધે એને કદરૂપી બનાવી દીધી. શું એ કપટીની વાત તું અમારી સાથે કરે છે? એની જેટલી વાત ન કરીએ એ જ સારું છે. ઉદો છોડ કપટી કી બાત. આ જે કથાકારો આ કથા કરીને કૃષ્ણ ભક્તિમાં તલ્લીન કરે છે શ્રોતાઓને, ગોપીઓ કહે છે અમને તો લાગે છે ઓલા લાંચ ખાઈને બેઠા છે, કે તમે ગામ ગામમાં જાઓ, કથા સંભળાવો અને મારા માટે પ્રેમ કરાવો, તેના બદલે તમને મુક્તિ આપી દઈશ. તો એ તો બધા લાંચ ખાઈને બેઠા છે. આ કપટીની કથા કરવાનું બંધ કરો, નહીં તો લોકો પણ કપટ કરતા થઈ જશે. જે ગોપીઓ ગોપી ગીતમાં કહે છે કે કથાનું દાન કરવા વાળા સર્વશ્રેષ્ઠ છે, સર્વોત્તમ દાતા છે, અહીંયા જ ભ્રમર ગીતમાં કહે છે કે આ બધા તો લાંચ ખાઈને બેઠા છે. એવા ઓલાના ગોપીઓએ આપ્યા. ગોપીઓના પ્રેમ ગીત શ્રવણ કરીને, એમના નિર્ગુણ નિષ્કામ ભક્તિને જોઈને ધીરે ધીરે ઉદ્ધવજીનું હૃદય પીગળવા લાગ્યું. એમનું હૃદય પણ પ્રેમમય બન્યું. જ્ઞાનનું સામર્થ્ય નથી કે પ્રેમ આગળ ટકી શકે. અને એ ગોપીઓના પરમ પ્રેમના દર્શન કરીને એમના સામે નિરુત્તર થઈ ગયા અને કહેવા લાગ્યા, ધન્ય છે આ નંદરાયજીના ગામની ગોપીજનો,
वंदे नंद प्रजास्त्रीणां पादरेणु विष्णु सह यासाम हरि कथोद्गीतं पुनादि भुवनत्रयम् आनंद राय जी ना गाम नी गोपी जनों ना चरण रजने हूँ मस्तक ऊपर चढ़ाऊ छू आसा महो चरण रेणु जुसा में हमसे आज बस आप रजनी क्यांक लता पताओ बनी जाऊ ब्रजनी शाखाओ बनी जाऊ हे प्रभु बस हूँ एज मांगू छू धन्य छे आप ब्रजभूमि ब्रज भक्तों नो प्रेम उद्धव जी प्रेममय बन्या अने आ कार्य द्वारा भगवाने उद्धव जी ने दैन्यता एमनी अंदर सिद्ध करावी अहियां ज ब्रह्म गीत पछी आगळ भागवतना दशम स्कंदना बे जे विभागो छे पूर्वार्ध उत्तरार्ध आगळ 50 अध्याय पूरा थाय एटले 51मा अध्याय थी उत्तरार्ध नो प्रारंभ थाय छे ने भगवानना विवाहनी कथा आवे छे આજે સુંદર વિવાહનો પ્રસંગ અને એ વિવાહની કથા આપણે બધા શ્રવણ કરવા માટે અહીંયા બેઠા છીએ અને એ પણ દ્વાદશીના દિવસે જ્યારે આજના દિવસે ભગવાનની જાન અહીં ગઈ ભગવાનના વિવાહ થયા દ્વાદશી નવમી આપણે મેં પહેલા એ વાત તમને સ્મરણ કરાવ્યું મેળો જે લાગે છે નવમીથી ને આ દ્વાદશી સુધીનો આજે ભગવાનની જાન જાય અને પછી રાત્રિના ભગવાન ત્યાં જ રોકાય બીજા દિવસે પછી વિદાય થાય છે એ જે પ્રકાર સવાઈ માધવપુરમાં તો ખૂબ આજનો ઉત્તમ દિવસ આપણે વિવાહની કથાનું શ્રવણ કરવા માટે જઈ રહ્યા છે અહીંયા વિવાહનો મંડપ પણ તૈયાર થઈ ગયો છે બધા આજનો આ દિવસને આનંદથી માણવાનું છે અને આ તો અલૌકિક વિવાહ છે અને એવા વિવાહને લૌકિક વિવાહમાં તો આપણે દૂર દૂર જતા હોય તો આ તો ઠાકોરજીના વિવાહ છે તો પછી એમાં શાંતિથી પોતાના સ્થાન ઉપર બેસીને આપણે આ વિવાહ મનોરથના દર્શન પણ કરવાના છે જ્યાં ઉત્તરાર્ધનો પ્રારંભ થયો અસ્તિ અને પ્રાપ્તિ કંસની પત્ની એના પિતા જરાસન પાસે ગઈ પતિના મૃત્યુના સમાચાર આપ્યા અને પછી ભગવાન મથુરા પર આક્રમણ જરાસંદે કર્યું 17 વાર મથુરા પર આક્રમણ કર્યું પરાજિત થયો 18મી વાર આવ્યો કાલેવનને લઈને અને પછી ભગવાન મથુરા નગર છોડીને ભાગ્યા અને એ ગિરનારની ગુફાઓમાં જ્યાં મુચકુંદ મહારાજ પોઢી રહ્યા હતા ત્યાં પોતાનું ઉપવસ્ત્ર ઓઢાવ્યું કાલ્યન આવીને ઓલા મુચકુંદને જગાડ્યા અને ત્યાં કાલ્યવનનો ઉદ્ધાર થયો અને પછી વિશ્વકર્માજીને કહીને દ્વારકા નગરી વસાવી હવે આપ દ્વારકાધીશ થયા બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય ભગવાને વિચાર્યું કે હવે ગૃહસ્થાશ્રમમાં જવું જોઈએ પણ આ મોટા દાઉ દાદા પેલા સ્ટાર્ટ કરે તો મારો નંબર લાગે ને દાઉ કનૈયા દાદાને કહ્યું કે દાદા એસે હલ્લે ઘૂમતો રહેગો રહોગે યા કછુ ગ્રહસ્થ મેં ભી પ્રવેશ કરનો હે કારણ કે ભગવાનને તો ઘણા બધા લગ્ન કરવાના છે અને પછી ભાગવત પ્રેરણાથી બલરામજીનો વિવાહ થયો રેવતીજી સાથે રેવત દેશના રાજા એમની પુત્રી અને હવે આગળ વિદર્ભ દેશના રાજા રૂકમણીજી જે ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ કરીને ભગવાનમાં પ્રેમ કરે કરવા લાગી અને મનથી સંકલ્પ લીધો કે વિવાહ કરીશ તો દ્વારકાધીશ સાથે પણ એનો ભાઈ રૂકમી એને એના લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી દીધા લગ્નની તૈયારીઓ ચાલવા લાગી અને ત્યાં પછી રૂકમણીજીએ સુંદર પ્રેમ પત્ર લખીને એક બ્રાહ્મણના હાથે દ્વારકા મોકલાવ્યો અને 6 શ્લોક 6 ધર્મ સ્વરૂપ છે 7મો પ્રાર્થના સ્વરૂપ છે સુંદર પત્ર લખીને બ્રાહ્મણ આવ્યા શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશકૈણ વિવરૈ હરતંગ તાપમ રૂપમ દ્રશાદશિમતામ અખિલાત લાભમ ત્વય્યચ્યુતા વિરાત ચિત્રમ પત્રપમ મે ભગવાનના ગુણાનુવાદ ગાયા રૂકમણીજીએ પત્રમાં અને કહ્યું કે પ્રભુ મેં આપને મનથી પતિ તરીકે સ્વીકાર કર્યા છે પણ મારો વિવાહ શિશુપાલ સાથે થઈ રહ્યો છે પણ હું તો આપના માટે છું આપના માટે યોગ્ય છું અને મારા લગ્ન જો શિશુપાલ સાથે થઈ જાય તો ઓલો સિંહનો ભાગ કોઈ શિયાળ લઈ જાય એવું થશે તો પ્રભુ આપ પધારો લગ્નના પહેલા અમારે ત્યાંની રીત છે એક દિવસ પહેલા મંદિરમાં પૂજા કરવા અમે જઈશું ત્યાંથી આપ મારું હરણ કરીને લઈ જાઓ અને જ્યાં એ પત્ર સાંભળો તો તત્કાલ ભગવાન દારૂક સારથીને લઈને રથ સવાર થઈને પધાર્યા બલરામજી જોયું કે આ ઉદ્વેગથી ગયો છે કંઈક તો થવાનું છે ઉત્પાદ તો ઈ પાછળ સેના લઈને ગયા
હવે જે મંદિર જે એડ્રેસ આપ્યું હતું રુકમણીજી ભગવાન ત્યાં પધાર્યા અને ખૂબ જ ચપલતાથી રુકમણીજીને ભગવાને પોતાના રથમાં પધરાવ્યા અને જ્યાં રથ ચાલવા લાગ્યું પહેરેદારે જોયું કહેને લાગે અરે દેખો દેખો વો દ્વારકાનાથ વો રુકમણી કો લે ગયા લે ગયા લે ગયા ઓર શિશુપાલ તું રે ગયા રે ગયા રે ગયા બોલો રહી ગયો માંડવામાં અને આ દ્વારકાધીશ રુકમણીજી નું હરણ કરીને લઈ ગયા. ત્યાં રૂકમી આવ્યો, ભગવાને રૂકમીને બંધનમાં બાંધ્યો, અડધા વાળ ને અડધી મૂછ કાપી નાખ્યા. શિશુપાલ ને રૂકમીની જે સેના હતી બલરામજી એ પોતાની સેનાથી એનો ઉદ્ધાર કર્યો અને હવે બલરામજી એ જોયું કે રૂકમણીજી આ રથમાં બંને સાથે છે, બધું સમજી ગયા અને હવે બલરામજી એમને સીધા દ્વારકા લઈને આવ્યા. દ્વારકા સમીપ સવાઈ માધોપુર સુંદર વિશાલ મંડપ તૈયાર કરવામાં આવ્યો. દૂર દૂર થી પ્રજાજનો કે ભગવાન આજે ગ્રહસ્થ આશ્રમ સ્વીકારી રહ્યા છે, પ્રભુના વિવાહ થઈ રહ્યા છે, તો દૂર દૂર થી પ્રજાજનો એ યુગલ સ્વરૂપના દર્શન કરવા માટે દોડી દોડીને આવી રહ્યા છે, ભગવાનના વિવાહના દર્શન કરી રહ્યા છે. આવ હમ ભી પ્રભુ કે વિવાહ કે દર્શન કરે, વિવાહ મહોત્સવ કા આનંદ લે.